કાર્તિક પૂનમથી જૈનોના મહાતીર્થ પાલિતાણાના ગિરિરાજ શેત્રુ જૈની યાત્રાનો પણ આજ વહેલી સવારે જય જય આદિનાથના જયઘોષ સાથે વિધિવત યાત્રાનો પ્રારંભ થયો હતો. ચતુર્માસના ચાર માસના વિરામ બાદ અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી યાત્રા આજ સવારથી ફરી શરૂ થઈ હતી. આજે વહેલી સવારે જય જિનેન્દ્ર જય આદિનાથના જયઘોષ સાથે જય તરેટીથી ભાવિકો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. કોરોના મહામારીને લઈને યાત્રિકાનો સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર 2000 જેટલા યાત્રિકોએ યાત્રા કરી હતી, જેમાં જય તરેટીથી ચૈતન્ય વંદન કરી આગર ઉપર બાબુનો દેરાસર, રામવસરણ મંદિર, પદ્માવતી ટ્રક, હનુમાન ધાર, ચૌમુખીની ટૂંક, હેમવાસેની ટ્રક, બાલારામ વારાહી ટૂંક, ઉજબાકાઈની ટ્રક, મોતીસાની ટૂંક આવે છે. 9 ટૂંકોમાં થઈને આગળ નવા રામપુરના રસ્તે થઈને સૌ પ્રથમ રામપુર જવાય છે. અહીંથી પછી આગળ સાગરપુર, વાગણપુર, અન્નપુર, દાદાનીપુર આવે છે. આ પછી સૂરજકુંડ આવે છે. 9 ટૂંકમાં મોહિની ટૂંકમાં અદ્ભુત દાદાની મોટી મૂર્તિ છે. તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભુત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અદ્ભુત દાદા નામ પાડ્યું હતું. તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે, પરંતુ કોરોનાને લઈને દર્શન જ કરવામાં આવી રહ્યા છે. પૂજા બંધ રાખવામાં આવી છે. અહીં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન 999 વાર સમોસર્યા હતા, જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના 24 તીર્થકારોમાંના 23 તીર્થકારોએ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપેલ છે. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી ગાઈડલાઇન્સ આપવામાં આવી, જેનું પાલન કરી યાત્રિકોએ યાત્રા કરી હતી. આમ આ યાત્રાના ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રદ્ધાળુ જૈનતર સહિત ભાવિકો જોડાયા હતા. 3750 પગથિયા ચડીને શિખર પર દર્શન કરવાથી આ યાત્રા 2 માઇલની થાય છે અને 3 કલાક જેટલો સમય લાગતો હોય છે. કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે, પરંતુ કોરોના મહામારીને લઈને યાત્રિકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. અને સોનગઢ રત્નાશ્રમ, જે સોનગઢમાં પ્રખ્યાત જૈન સંસ્થા છે, એનો સમગ્ર સ્ટાફ અત્યારે આ કાર્તિકી પૂનમની યાત્રા કરવા પધાર્યો છે. અને અમને એવી ગણતરી હતી ઘણું પબ્લિક હશે, પણ 1500 થી 2000 જેટલું માંડ પબ્લિક છે અને ખૂબ જ સરસ વ્યવસ્થા પેઢી દ્વારા જળવાય છે. કાર્તિકી પૂનમનું મહત્વ ખાસ એ છે કે ચાતુર્માસ પૂર્ણ થયો અને કાર્તિકી પૂનમથી ડુંગર મતલબ યાત્રાની શરૂઆત થાય છે. અને શત્રુંજય શાશ્વત ડુંગર મનાય છે, ક્યાંયથી અસંખ્ય આત્માઓ મોક્ષે ગઈ છે. એટલે જૈન લોકોમાં આનું ખૂબ જ મહત્વ હોય છે. ઉપરાંત આજની ખાસ વ્યવસ્થાની વાત કરીએ તો નીચેથી જ બધાના નામની નોંધણી, ગ્રુપ હોય તો ગ્રુપની નોંધણી, સેનિટાઈઝર, પછી થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ, ઉપર પણ થર્મલ ગનથી ચેકિંગ, ખૂબ જ સરસ રીતે યાત્રા કરવા મળી. ને ઉપરાંત ઘણા બધા ડોળીવાળા પાસેથી પણ અભિપ્રાય જાણ્યો તો છેલ્લા 8 મહિનાથી બધું આખું પાલિતાણા ઠપ હતું. હવે ધીરે ધીરે બધું ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે ચાલુ થયું છે, પણ હવે જલ્દી કોરોના મુક્ત આખું વિશ્વ થઈ જાય એવી જ ઉપરવાળા પાસે બધાની. Thank you.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.